તમે હમણાં જે દ્રશ્યો જોયા, તમે હમણાં જે સૂત્રોચ્ચાર સાંભળ્યા એ મહીસાગરના છે. મહીસાગરના અંદર દલિત સમાજે આવેદનપત્ર આપ્યું છે, પણ એ જિલ્લા કલેક્ટર નેહા કુમારી દુબેના વિરુદ્ધમાં નથી, પણ એ જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે. જિજ્ઞેશ મેવાણીનો દલિત સમાજ કેમ વિરોધ કરી રહ્યું છે, એ શું છે આખી ઘટના, એના વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. સરકારી કાર્યક્રમ મહીસાગરની અંદર હતો ત્યારે એક યુવક જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યો હતો. જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે જાય છે અને નેહા કુમારી દુબે જે જિલ્લા કલેક્ટર છે મહીસાગરના, એ ત્યાં એ યુવકની સાથે એનું અપમાન કરે છે, એની સાથે ખરાબ શબ્દોમાં વાત કરે છે. અને એ ખરાબ શબ્દોમાં એમણે વાત કરી છે, એના કારણે દલિત સમાજનું એમણે અપમાન કર્યું છે એવી વાત ફેલાય, અને એ વાત ફેલાય એના કારણે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સતત મહીસાગરના જિલ્લા કલેક્ટરનો વિરોધ કરી રહ્યા છે. હવે તમે જે દ્રશ્યો જોયા એ દ્રશ્યોમાં લોકો, દલિત સમાજના લોકો છે જે જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે, એ લોકોનું એવું કહેવું છે કે જિજ્ઞેશ મેવાણી છે સમાજમાં ભાગલા પડાવવાનું કામ કરે છે. મહીસાગરની અંદર જે કાર્યક્રમ હતો, તાલુકાનો સરકારી કાર્યક્રમ, એ કાર્યક્રમની અંદર જે છોકરો રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો, એ છોકરો છે એનો નાનો ભાઈ છે, એ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, એને મહિલાઓ સાથે ખોટું કર્યું છે, અને જિજ્ઞેશ મેવાણી જે સમાજનું અપમાન થયું છે, જે છોકરાનું અપમાન થયું છે, એના માટે લડી રહ્યા છે. હવે જિજ્ઞેશ મેવાણીની સાથે સાથે આદિવાસી નેતાઓ પણ જોડાયા છે, ચૈતર વસાવા જોડાયા છે, અનંત પટેલ જોડાયા છે, એટલે આદિવાસી સમાજ અને દલિત સમાજનું અપમાન થયું છે અને એને લઈને એ લોકો વિરોધ કરી રહ્યા છે. જિજ્ઞેશ મેવાણી થોડા સમય પહેલાં મહીસાગર પણ ગયા હતા અને ત્યાં એ અઠવાડિયું જેટલો સમય ત્યાં રોકાયા, અલગ અલગ ગામમાં સભા કરી, લોકોને ભેગા કર્યા અને આગામી 6 તારીખે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાનો એમણે કાર્યક્રમ આપેલો છે, જેમાં એમની સાથે ચૈતર વસાવા જોડાવાના છે, જેમાં એમની સાથે અનંત પટેલ પણ જોડાવાના છે. 6 તારીખ અને 7 તારીખે એક સરકારી કાર્યક્રમ પણ છે મહીસાગરની અંદર, અને એ કાર્યક્રમ પણ બહુ જ મોટા પાયે થવાનો છે. જિજ્ઞેશ મેવાણીની એવી માંગ છે કે જે કલેક્ટર છે એની ધરપકડ કરવામાં આવે અથવા તો એમને એમના કામમાંથી મુક્ત કરવામાં આવે. સરકાર એવું નથી ઈચ્છી રહી કે કામમાંથી એમને મુક્ત કરવામાં આવે, એટલે ત્યાં કદાચ એના કારણે સરકારી કાર્યક્રમ છે, 6-7 તારીખ આસપાસ એનું આયોજન થયું હોય અથવા તો પહેલાંથી મુકાયેલો હોય એવું પણ બની શકે છે. પણ IS ને મુક્ત કરવાની વાતો, એમની ધરપકડની વાતો, એમની સામે એક્શનની વાતો જિજ્ઞેશ મેવાણી કરી રહ્યા છે, એમાં આદિવાસી સમાજના નેતાઓ પણ જોડાયા છે અને આ વિરોધ, આ ઘેરાવ છે એ ઉગ્ર બની શકે છે, અને એ ઉગ્ર બને એના પહેલાં જ દલિત સમાજ મેદાનમાં આવ્યો અને દલિત સમાજે આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે, જિજ્ઞેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા છે. દલિત સમાજના જે પ્રમુખ છે રાકેશ સોલંકી, એ આજે 200 જેટલા લોકો સાથે કચેરીએ પહોંચ્યા હતા, આવેદનપત્ર એમણે આપ્યું છે અને એમનું એવું કહેવું છે કે જિજ્ઞેશ મેવાણી એક તરફ મહિલાઓનું અપમાન કરે છે, એક તરફ એ ખરાબ ભાષામાં વાત કરે છે, કેરળમાં પણ મહિલાનું અપમાન કરેલું હતું, ક્યાંય બીજી જગ્યાએ ઘટનાઓ બને છે તો એ ત્યાં નથી બોલતા અને અહીંયા આવીને આ રીતે બોલે છે, તો ત્યાં કેમ ન બોલ્યા, આવી કંઈક વાત છે. અને આ વાતના કારણે એવું કહી રહ્યા છે કે જિજ્ઞેશ મેવાણી દલિત સમાજમાં ભાગલા પડાવવાનું કામ કરી રહ્યા છે અને એ એમનું ષડયંત્ર છે, એ રાજનીતિ કરી રહ્યા છે અને એટલે જ એમનો વિરોધ છે એ થઈ રહ્યો છે. અલગ અલગ તાલુકાઓમાં 200 લોકોએ ભેગા થઈને આજે જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે અને એ વિરોધ કરી રહ્યા છે જિજ્ઞેશ મેવાણીનો. સૌથી પહેલાં એ સાંભળીએ કે એ રાકેશ સોલંકી છે એ શું કહી રહ્યા છે. આજરોજ મહીસાગર જિલ્લામાં માન્ય જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબના વિરુદ્ધમાં અમે મામલતદાર સાહેબશ્રીને SC ST OBC સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં અમે જિજ્ઞેશભાઈ મેવાણી જે અહીંયા મહીસાગર જિલ્લામાં સમાજને અલગ ભાગલા પાડવામાં, વિખવાદ ઊભો કરવામાં તથા અમારા ભોળી સમાજને પટાવી ભૂસલાવી અને ગેરમાર્ગે દોરવા માટે જે આવેલા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. એનું કારણ એ છે કે જિજ્ઞેશ મેવાણીના અગાઉ ઘણા બધા વિડીયો ક્લિપ આવેલા છે જેમાંથી અસભ્ય ગાળો બોલે છે, મહિલાઓ વિરુદ્ધ બોલે છે, જેથી મહિલાઓ વિરુદ્ધની માનસિકતા એમની છતી થાય છે, જેથી એને અમે વખોડીએ છીએ. અમારો સમાજ મહીસાગર જિલ્લો અહીંયા એમને ટકવા નથી દેવાના, એમને અહીંથી ભગાડવાના છીએ. અને આવી જ રીતે કેરળમાં એક મહિલાઓનું તેમણે અપમાન કરેલું, જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ છે, પ્રસાર થયેલું છે, જે
તમામ વિડીયો ટીવી પર ચાલે છે, ઘણી બધી ક્લિપો આવેલી છે. એ જ રીતે એમણે ઘણા બધા આવા અન્યાયો કરેલા છે, જેથી એમની જે માનસિકતા છે એ અમારા મહીસાગર જિલ્લાની પબ્લિકને ખબર પડી ગઈ છે. એમનો દોગનો ચહેરો સામે આવી ગયો છે, જેથી અમે મહીસાગર જિલ્લામાં એમને વખોડીએ છીએ અને એમનો સમર્થન આપવાના નથી. તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જે મહીસાગરના કલેક્ટરની સામે લડી રહ્યા છે, એમને દલિત સમાજે એક ઝાટકો આપ્યો છે. મહીસાગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં દલિત સમાજ છે, એની સભાઓ એ કરી રહ્યા છે, કલેક્ટરનો વિરોધ કરવાની વાતો કરી રહ્યા છે. અને બીજી બાજુ એમનો જ સમાજ એવું કહી રહ્યો છે કે મેવાણી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. દલિત સમાજના અગ્રણી એ દાવો કરી રહ્યા છે. રાકેશ સોલંકીનું નિવેદન તમે સાંભળ્યું. દરેક તાલુકામાં એસસી એસટી અને ઓબીસી સમાજના નાગરિકો છે. જિગ્નેશ મેવાણી વિરુદ્ધ સરકાર કડક કાર્યવાહી કરે એવી માંગ સાથે રેલી કાઢી રહ્યા છે, મામલતદારને આવેદન પત્રો આપી રહ્યા છે. મહીસાગરની વાત કરું તો લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુર, વીરપુર અને બાલાસિનોર તાલુકામાં જિગ્નેશ મેવાણીના વિરોધમાં આવેદન પત્રો આપવામાં આવ્યા છે. આવેદન પત્રમાં જિગ્નેશ મેવાણી છે એ જાતિવાદ અને સમાજને ગેરમાર્ગે દોરવા સહિતના કામો કરતા હોય એવા ગંભીર આરોપો એમના પર લગાવાયા છે. તો મહીસાગર જિલ્લામાં દલિત સમાજ માટે જિગ્નેશ મેવાણી લડી રહ્યા છે, એ સમાજે જ હવે જિગ્નેશ મેવાણી સામે મોરચો માંડ્યો છે. અગાઉ મેં તમને જે કહ્યું એ પ્રમાણે કે 6 તારીખે 6 ડિસેમ્બરે ચૈતર વસાવા, આનંદ પટેલ સહિતના આદિવાસી નેતાઓ એમની સાથે જોડાવાના છે, કોંગ્રેસના નેતાઓ એમની સાથે જોડાવાના છે. એ કાર્યક્રમનો હવે ફિયાસ્કો થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કેમ કે એક તરફ એ પોતાના સમાજ માટે લડી રહ્યા છે અને બીજી તરફ સમાજ એમની વિરુદ્ધમાં લડી રહ્યો છે. સમાજનું એવું કહેવું છે કે જાતિવાદી માનસિકતા છે એમની અને ભાગલા પડાવવાનું કામ કરી રહ્યા છે. જિગ્નેશ મેવાણી મહીસાગર જિલ્લામાં દુષ્કર્મ જેવા ગંભીર ગુનાના આરોપીને છાવરીને એને મનોબળ પૂરું પાડી રહ્યા છે અને રાજનીતિ રમવાનું એમનું પાસું છે એ ખોટું પડી રહ્યું છે એવું દલિત સમાજના આગેવાનોનું કહેવું છે. હવે સમાજ છે એ જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મોટી સંખ્યામાં એકત્ર થયો છે, આવેદન પત્રો આપ્યા છે અને સરકાર એમના પર કાર્યવાહી કરે એવી માંગ છે સમાજ કરી રહ્યો છે. જેના કારણે હવે કોંગ્રેસના આગેવાનો મહીસાગર જિલ્લાના એ ચિંતામાં મુકાયા છે. આગામી 6 તારીખે કાર્યક્રમ છે અને કાર્યક્રમની અંદર કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાનું એમણે જાહેરાત કરી છે. ત્યાર પછી કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે, એમણે પણ આરોપ લગાવ્યો છે જાતિવાદી માનસિકતાનો. જાતિવાદી નિવેદનો કરીને રાજનીતિ કરતા હોય એવો આરોપ કલેક્ટરે પણ લગાવ્યો છે અને જિગ્નેશ મેવાણી એમનો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ તમે એસસી એસટી ઓબીસી સમાજ અને આદિવાસી સમાજનું અને દલિત સમાજનું તમે અપમાન કરી રહ્યા છો, એ કોઈ કાળે સાંખી લેવાય એવું નથી. તો સામે સમાજ છે એ ખુદ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યો છે. આ ઘટનામાં હવે કઈ બાજુ કઈ દિશામાં કોણ આવે છે એ જોવાનું રસપ્રદ રહેશે. તમે આ ઘટના મુદ્દે શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે. નમસ્કાર.